ઉકાઈ ડેમમાંથી ખેડૂતોને 40 દિવસના રોટેશનમાં પાણી આપવામાં આવે તેવી માંગણી સાથે મંગળવારના રોજ ગુજરાતના ખેડૂત સમાજ દ્વારા જળયાત્રા મહારેલી કાઢી સુરત સિંચાઈ અધિક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. તો આ રેલીમાં સુરત જિલ્લાના 10,000 ખેડૂતો જોડાયા હતા. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું હતું કે મંગળવારે બપોરે 12 વાગે જહાંગીરપુરાથી જળયાત્રાનો પ્રારંભ થયો હતો, જેમાં સુરત જિલ્લાના અંદાજે 10,000 ખેડૂતો જોડાયા હતા. હાલમાં જ રવિ પાક અને ઉનાળાની સિઝનમાં 42 દિવસ માટે રોટેશન નક્કી કરાયું છે અને ઉનાળુ ડાંગરનો પાક ન લેવા માટે ખેડૂતોને પરિપત્ર અપાયો છે. જ્યારે ઉકાઈ ડેમમાં પાણીનો પુરવઠો પૂરતો હોય અને રોટેશન ફરીવાર નક્કી કરવા માટેની અમારી માંગણી છે. ગત વર્ષ 323 ફૂટ પાણી ડેમમાં હતું ત્યારે ખેડૂતોને 116 દિવસ પાણી અપાયું હતું. આ વિસ્તારમાં મુખ્ય પાક શેરડીનો છે અને 2 એકરમાં વાવેતરમાં 25 દિવસે પાણી જોઈએ, પણ હાલમાં 70 દિવસે પાણી મળતા શેરડીમાં રોગ જીવાત આવી જવાની શક્યતા રહેલી છે. ખેડૂત સમાજ ગુજરાત દ્વારા આજે મોટી રેલી કરવા પાછળનું કારણ એ જ કે ઉકાઈ ડેમમાંથી જે સરકારશ્રીએ પાણી આપવાનું જે રોટેશન નક્કી કર્યું છે એ રોટેશનનો સમયગાળો લગભગ 72 દિવસની આસપાસનો લાંબો સમયગાળો છે હાલનું રોટેશનનો. આના કારણે સુરત જિલ્લામાં ખાસ કરીને શેરડી, ડાંગર, કપાસ, શાકભાજી અને પશુપાલનના ઘાસચારો સુકાઈ જવાની પરિસ્થિતિ છે, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું. સરકારને અમે વારંવાર રજૂઆતો કરી છે અને એ રજૂઆતના અનુસંધાનમાં એમણે અમારી લાગણી અને માંગણી સમજવી જોઈએ. છેલ્લા 10 વર્ષમાં વલસાડ, નવસારી, અંકલેશ્વર, સુરત અને તાપી જિલ્લામાં 12,000 હેક્ટર જેટલી જમીનો બિન પિયત, બિન ખેતીના રૂપમાં પરંપરાગત રીતે બિન ખેતી થઈ ગઈ છે. આના કારણે પિયાવાનો જગ્યા જમીનોની ઘટી છે, પરંતુ આ સરકાર કોઈ પણ રીતે ઉકાઈ ડેમમાં પાણી હોવા છતાં પણ એ પાણી આપવા માટે નનયો ભરે છે. ગુજરાતના મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી વારંવાર જાહેર સભામાં, મીડિયામાં એવું કહે છે કે ખેડૂતોને મારે ટેકનોલોજીથી અધિકૃત કરવા જ વધારે વધારે સુવિધાઓ આપી છે, 2022માં આની આવક બમણી કરવી જ, પરંતુ અમારે બીજું એમની પાસે કોઈ અપેક્ષા નથી. અમારો જે પાક છે, અમારો પાક બચાવવા માટે અમને ઉકાઈ ડેમમાં જે પાણી છે એ પાણી મળવું જોઈએ અને અમારી ગેરબંધારણીય માંગણી નથી. ઓછામાં ઓછી 20-25 દિવસનો આમાં વધારો થાય એ પ્રકારની લાગણી અને માંગણી અમારી અમે આજે મૂકવાના છે. અમને ચોક્કસ વિશ્વાસ છે સરકાર પાસે ફક્ત અમારી લાગણી પાણી, પાણી અને પાણી માટેની છે. આવનારા દિવસોમાં સરકાર આનાથી ન ચેતશે તો આના પરિણામ ભોગવવા માટે પણ આ સરકારે તૈયાર રહેવું પડશે. તો ખેડૂત અગ્રણીએ જણાવ્યું હતું કે પહેલા 1 એકર જમીનમાં 30 ટન શેરડીનું સરેરાશ ઉત્પાદન થતું હતું, જે ઘટીને 20-21 ટન પર આવી ગયું છે. વળી પાણી નહીં આપવામાં આવે તો પશુપાલન તેમજ ડાંગર, ઘઉં અને શાકભાજીના પાકને પણ નુકસાન થાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ત્યારે સમગ્ર ખેડૂત સમાજે મહારેલી સાથે સિંચાઈ વિભાગને રજૂઆત કરી હતી. પાણી મુદ્દે ખેડૂતો દ્વારા યોજાયેલી મહારેલીમાં મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.